જ્ઞાતિવાદ છે ને દૂર કરવાના, વર્ગવાદ ને દૂર કરવાના, ધર્મવાદ ને દૂર કરવાના પ્રયત્નો, સમાજ સુધારકો, તત્વચિંતકો, ધર્મ ઉપદેશકો વર્ષોથી કરી રહ્યા છે, છતાં એમાં જોઈએલું પરિવર્તન આપણે લાવી શક્યા નથી. શું કામ? તો વ્યક્તિ પોતે જ્યાં સુધી પરિવર્તન ન ઈચ્છે ત્યાં સુધી પરિવર્તન આવે નહીં. એટલે વર્ષોથી થતા પ્રયત્નો હજીએ થાય છે અને હજુએ કરવા પડશે. એટલે મનોવલણ છે એ વ્યક્તિ ઈચ્છે ત્યારે જ એમાં પરિવર્તન થઈ શકે, બાકી પ્રયત્નથી થાય નહીં. એટલે હજુ એમાં પ્રયત્ન કરવા પડે એવું છે. ત્રીજું છે મનોવલણ, વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે. મનોવલણ છે એ આંતરવૈયક્તિક ઘટક મોટે ભાગે ગણી શકાય. એટલે વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં હોઈ શકે એવું કોઈ પણ કહેવું કીધું છે કે મનોવલણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કામ વિધાયક વલણ બંધાય અને કામ નિષેધક વલણ બંધાય. દાખલા તરીકે સેમેસ્ટર પ્રથા છે, તો સેમેસ્ટર પ્રથા છે અને અમુક વ્યક્તિ છે એના પ્રત્યે વિધાયક હોય, એનો સ્વીકાર કરતી હોય અને અમુક વ્યક્તિ છે એનો વિરોધ કરતી હોય. પછી છે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. મનોવલણ પહેલા એક વ્યક્તિ તરફ બંધાય, એક વ્યક્તિ પ્રત્યે બંધાય, પછી એ વ્યક્તિ જે જૂથની હોય જે સમુદાયની હોય આખા જૂથ પ્રત્યે આપણું વલણ બંધાઈ જાય છે. દાખલા તરીકે કોઈ પૈસાદાર ઘરની છોકરી એક બે જગ્યાએ એવું બન્યું હોય કે એને કામનું ફાવતું ન હોય અને ગરીબ કે મધ્યમ વર્ગમાં સાસરે જાય અને જો કામની ફાવડ ના હોય તો સ્વાભાવિકપણે એવું વલણ બંધાય છે આખા જૂથ પ્રત્યે કે પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડતું હોતું નથી. બીજું કોઈ એક ગ્રાહક છે એ બે ત્રણ વેપારી તરફથી છેતરાયું હોય તો આખા વેપારી વર્ગ માટે વલણ બાંધી લેશે કે વેપારીઓ છે છેતરપિંડી કરનારા હોય. એટલે વ્યક્તિ તરફથી જૂથ તરફ વલણ વિકસી જાય છે. પાંચમું છે મનોવલણ જૂથ વ્યાપી છે. એટલે શું? તો જૂથની અંદર એક કે બે વ્યક્તિ જે વલણ ધરાવતી હોય એવું જ વલણ જૂથના તમામ સભ્યો ધરાવવા માંડે. દાખલા તરીકે ગાંધીજી છે એ અસ્પૃશ્યતા નિવારણમાં માનતા, સ્વચ્છતામાં માનતા, શિસ્તના આગ્રહી હતા. તો એનું પોતાનું વલણ એના આશ્રમના તમામ આશ્રમવાસીઓ કે ગાંધી વિચારને અનુસરતી તમામ વ્યક્તિઓ છે એ મોટે ભાગે એવા જ વલણ ધરાવતી થઈ જાય છે. એટલે મનોવલણ છે એ એક કે બે વ્યક્તિના જે વલણ હોય જૂથમાં એવા તમામ જૂથની તમામ સભ્યોના વલણ એક સરખા થઈ જાય છે. મનોવલણ હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. મનોવલણ હેતુપૂર્ણ છે, લાગણીસભર છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ ચુસ્ત હોય, ધર્મમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતી હોય તો એને ક્યારેય કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાનું કહેવામાં આવે તો એ પોતાનું વલણ બદલશે નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવશે નહીં. એવી જ રીતે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ હોય અને જો કોઈ વ્યક્તિ ધર્મમાં ચુસ્તતા લાવતી હોય તો એવું માનશે આ વ્યક્તિ અંધશ્રદ્ધાળુ છે. એનો મતલબ શું થયો કે જો મારી લાગણી જેવી હોય એના હું તરફી વલણ રાખું છું અને મારી લાગણીને જો ઠેસ પહોંચતી હોય તો એના પ્રત્યે હું વિરોધી વલણ ધરાવું છું. અને છેલ્લો પોઈન્ટ છે મનોવલણ વ્યક્તિના ગમા કે અણગમા દર્શાવે છે. સમાજની અંદર અમુક વ્યક્તિ એવી હોય કે આપણને ગમતી હોય અને અમુક વ્યક્તિ આપણને અણગમો હોય. તો જે વ્યક્તિ ગમતી હોય ને એના સાથે રહેવું ગમે, એની સાથે પ્રવૃત્તિ કરવી ગમે, એની સાથે જોડાવવું ગમે, અને જે વ્યક્તિ ન ગમતી હોય એના તરફ આપણે અણગમો રાખીએ છીએ, એની સાથે આપણને રહેવું ગમતું નથી, વર્તવું ગમતું નથી, કામ ગમતું નથી. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને ભણવું ન ગમતું હોય તો સ્વાભાવિક જ શાળા પ્રત્યે, શાળાને જવા માટે ગયેલા માતા પિતા પ્રત્યે, શિક્ષકો પ્રત્યે અણગમો થાય છે. અહીંયા આપણું મનોવલણ એટલે શું એનું સ્વરૂપ એ આખો મોટો ક્વેશ્ચન પૂર્ણ થાય છે. તમારે આખો જ ક્વેશ્ચન લખવાનો છે અને વાત કરવાનું છે. ફરીને આપણે મનોવલણ વિશેના કોઈ નવા જ આગળના ટોપિક વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.